नमस्ते विद्यार्थी मित्रों, सार्थक विद्या मंदिर में आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण छ विषय गणित तेम आप बीजा चैप्टर अभ्यास कर रहा छे। तेनु नाम छे पूर्ण संख्याओ। तो विद्यार्थी मित्रों, पूर्ण संख्या में आप आगळना विडियो में स्वाध्याय आपणू 2.1 तेना आपणे दाखला नंबर 7 थी दाखला नंबर 7 अने दाखला नंबर 8 तेना विषे अभ्यास करी चूक्या छे। आजे आपणे जोवाना छे पूर्ण संख्याना गुणधर्मो। विद्यार्थी मित्रों, आजे गुणधर्म आपणे समझवाना छे। ए गुणधर्मो आपणे बधाय धोरणमां काम आवशे, बराबर। छठा धोरण आपणुं छे ए पायो छे। गुणधर्म जे वधे आवशे आ पूर्ण संख्या माटेना गुणधर्म छे। જ્યારે આપણે સાતમા ધોરણમાં આવશું ત્યારે પહેલું ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યામાં પણ આના જેવા જ, બરાબર, સેમ ટુ સેમ આપણે ગુણધર્મ આવશે, પરંતુ એ પૂર્ણાંક સંખ્યા માટે ન આવશે। તો ખાસ અત્યારે જે આપણે સમજશું તો સાતમા ધોરણમાં આપણે વાંધો આવશે નહીં। તો ચાલો આપણે જોઈ પૂર્ણ સંખ્યાના ગુણધર્મો। પૂર્ણ સંખ્યાના ગુણધર્મો, જ્યારે આપણે પૂર્ણ સંખ્યા પર થતી વિવિધ ગણતરીઓને ધ્યાનથી જોઈએ ત્યારે આપણને તેમાં અનેક ગુણધર્મો જોવા મળે છે। આ ગુણધર્મોને કારણે આપણે સંખ્યાઓને સારી રીતે સમજી શકીએ છીએ અને સાથે જ આ ગુણધર્મોને કારણે આપણે ગણતરીમાં પણ સરળતા પડે છે। હવે અહીંયા આપણને આપ્યું છે આ કરો। શું આપ્યું છે? આ કરો। ચાલો આપણે જોઈએ એમાં। તમે તમારા વર્ગમાં દરેક વિદ્યાર્થીને કોઈ પણ બે પૂર્ણ સંખ્યા આપો અને તેનો સરવાળો કરવા કહો। શું તમને દરેક પાસેથી સરખી જ પૂર્ણ સંખ્યા મળશે? તમારા જવાબ આ પ્રમાણે હશે। ચાલો અહીંયા આપણને જવાબ આપ્યા છે। કોઈ પણ આપણે બે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછો, હવે એને એક શું કીધું? બે જવાબ આપણે પૂર્ણ સંખ્યા કીધી, એકે પૂર્ણ સંખ્યા આપી 7 અને એકે 8। હવે એનો શું કરવાનો છે? સરવાળો। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લ્યો, એનો શું કરવાનો? સરવાળો। એનો જવાબ જે મળે 7 અને 8, જવાબ શું આવ્યા? 15। 15 છે એ શું છે? પૂર્ણ સંખ્યા છે। એ જ રીતના કોઈ પણ બીજા બે ઉદાહરણ લ્યો, 5 + 5 બરાબર, જવાબ શું આવ્યો? 10। તો 10 એ પણ શું છે? પૂર્ણ સંખ્યા છે। બે પૂર્ણાંક સંખ્યા લ્યો, એનો સરવાળાનો જે જવાબ મળે એ આપણને શું મળ્યો? પૂર્ણ સંખ્યા મળ્યો। તો એ જ રીતના અહીંયા જો 0 + 15 બરાબર, જવાબ આવ્યો આપણને 15। તો 15 પણ શું છે? પૂર્ણ સંખ્યા છે। હજી આપણને કીધું, જો હજી બીજી 5 જોડ લઈને પ્રયત્ન કરો, શું સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા મળે છે? હા, પૂર્ણ સંખ્યા જ મળશે વિદ્યાર્થી મિત્રો। જોઈ જો આગળ શું કહે। શું તમે પૂર્ણ સંખ્યાની એવી જોડ મેળવી શક્યા કે જેનો સરવાળો પૂર્ણ સંખ્યા ન હોય? એવી એક પણ જોડ નહીં મળે। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા આપણે લઈશું, એનો સરવાળાનો જવાબ પૂર્ણ સંખ્યા નહીં હોય, એવી એક પણ જોડ મળશે નહીં। એટલા માટે તેથી આપણે કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે। બે પૂર્ણ સંખ્યાનો સરવાળો શું મળે? પૂર્ણ સંખ્યા જ મળશે। અર્થાત પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારી ખાલી જગ્યા, વિકલ્પ, કોઈ પણ જગ્યાએ ખરા ખોટામાં આ પૂછાઈ શકે છે। પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત। સંવૃત એટલે શું? ખાસ આજે આપણે સમજા, એને કહેવાય સંવૃત। સંવૃત એટલે શું? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લ્યો, અત્યારે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરી છે, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લ્યો, એનો સરવાળો કરો, એ સરવાળાનો જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળે તો સંવૃત છે એમ કહેવાય। પૂર્ણ સંખ્યા સરવાળા વિશે સંવૃત છે તેમ કહેવાય। આ ગુણધર્મને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટેનો સંવૃતતાનો ગુણધર્મ કહે છે। મેં હમણાં જ વાત કરી ને, શું કીધું? આ ગુણધર્મને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટેનો સંવૃતતાનો ગુણધર્મ કહે છે। ફરીથી એક વખત હું કહી દઉં, બે પૂર્ણ સંખ્યા તમે લ્યો, એનો સરવાળો કરો, સરવાળાનો જવાબ પણ આપણે પૂર્ણ સંખ્યા મળે તો એને શું કહેવાય? સંવૃતતાનો ગુણધર્મ। ખાસ યાદ રાખજો, આગળના ધોરણમાં તમને કામ આવે જ છે। હવે બીજું કીધું,
पूर्ण संख्याओ गुणाकार माटे सवृत छे। हवे आज रीतना शू कीधु सरवाळा माटे छे तो गुणाकार माटे छे। आपने प्रश्न कर्यो छे तमे तेनी परख केवी रीते करशो? तमारो गुणाकार आ प्रमाणे छे। जो नीचे आपने गुणाकार आप्या छे 7 × 8 बराबर जवाब आव्या 56। 7 × 8 = 56 ए एक पूर्ण संख्या छे। चलो 5 पूर्ण संख्या, बीजी 5 पूर्ण संख्या, बहनों जवाब 25 तो जवाब मळे ई पण पूर्ण संख्या छे। तो आगळ आपणे जोई बे पूर्ण संख्याओनो गुणाकार हमेशा आपणे पूर्ण संख्या ज मळे छे। आपणे आगळना उदाहरण जोया, આથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સવૃત છે। જેમ આપણે સરવાળા માટે સવૃત છે પૂર્ણ સંખ્યા, એ જ રીતના ગુણાકાર માટે પણ સવૃત છે। અહીંયા તમને આપ્યું છે એક ઉદાહરણ, જો 0 × 15 જીરોનો કોઈ પણ સાથે ગુણાકાર કરશો કોઈ પણ સંખ્યા સાથે બરાબર તો આપણને જવાબ 0 મળશે। પરંતુ 0 એ પૂર્ણ સંખ્યા તો છે જ બરાબર। કોઈ પણ બે પૂર્ણાંક લ્યો એનો ગુણાકાર કરો એનો જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળે તો સવૃત છે તેમ કહેવાય। જેમ સરવાળામાં હતું એ જ રીતના ગુણાકારમાં જો આવ્યું સવૃતતાનો ગુણધર્મ ગુણાકાર માટે। પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સવૃત છે બરાબર। પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સવૃત છે। હવે અહીંયા આપ્યું છે જો પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સવૃત નથી, શા માટે? અહીંયા કીધું આપણને જો પ્રશ્ન કર્યો શા માટે, એના ઉદાહરણ અહીં બાજુમાં આપ્યા છે। જો 6 − 2 કરો, ચાલો 6 માંથી 2 બાદ કરો, કેટલા મળ્યા આપણને? 4 મળ્યા। હવે એ એક પૂર્ણ સંખ્યા છે આપણે કહી દીધું એ પૂર્ણ સંખ્યા છે। હવે હું જોજો 7 − 8 કરું, 7 માંથી આપણે 8 બાદ થાય, 7 નાની સંખ્યા છે 8 મોટી સંખ્યા છે તો 7 માંથી 8 બાદ થશે નહીં બરાબર થાય। પરંતુ આપણે કેવી સંખ્યા આવે તો કે વત્તે ઓછે ઓછા કરવાની, બાદબાકી નિશાની મોટા પદની, મોટા પદની નિશાની હશે એટલે 8 માંથી આપણે 7 બાદ કરવા પડશે તો 8 માંથી 7 બાદ કરીએ એટલે આપણને જવાબ આવશે 1, પરંતુ મોટા પદની નિશાની એટલે −1 જવાબ આવશે। શું આવશે જવાબ? −1। તો −1 એ પૂર્ણ સંખ્યા નથી, −1 પૂર્ણ સંખ્યા નથી। પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? મેં તમને કીધું હતું 0 થી, 0, 1, 2, 3 અનંત સુધી। હવે જે રીતના જો 5 − 4 બરાબર જવાબ આવ્યો 1 તો એ પૂર્ણ સંખ્યા છે। પરંતુ હવે જો 3 − 9 કરશું, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થશે નહીં, આનો જવાબ આવશે કેમાં આવશે? ઋણ પૂર્ણાંકમાં આવશે। તો ઋણ પૂર્ણાંક છે એ આપણા પૂર્ણ સંખ્યામાં આવતા નથી એટલા માટે આ પૂર્ણ સંખ્યા નથી। હવે એમ કીધું તમારી બાદબાકી આ પ્રમાણે હોઈ શકે બરાબર, તમે કોઈ પણ 5 ઉદાહરણ લઈ જાતે પ્રયત્ન કરો, તમે જાતે પ્રયત્ન કરવાના છે બરાબર। આગળ જોઈએ આપણે, એટલે આના ઉપરથી આપણને ખબર પડી કે બાદબાકી છે એ સવૃતનો ગુણધર્મ ધરાવતી નથી બરાબર। બાદબાકી છે સવૃતતાનો ગુણધર્મ ધરાવતી નથી, કેના માટે? અત્યારે આપણે પૂર્ણ સંખ્યા માટે કરી છે બરાબર। આગળ જોઈએ આ જ રીતના હવે પૂર્ણ સંખ્યાના ભાગાકાર આવશે। જો પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સવૃત છે, આપણને પ્રશ્ન કર્યો છે ભાગાકાર માટે સવૃત છે તો કે ના, નીચે પ્રમાણે આપેલ કોષ્ટક જુઓ। ચાલો અહીંયા 8 ભાગ્યા 4 કર્યા, 8 પૂર્ણ સંખ્યા, 4 પૂર્ણ સંખ્યા, એનો જવાબ મેળવો 2, એ પણ પૂર્ણ સંખ્યા છે એટલે આ એક પૂર્ણ સંખ્યા છે બરાબર। તો હવે જો 5 ભાગ્યા 7, 5 પૂર્ણ સંખ્યા છે 7 પૂર્ણ સંખ્યા છે, પરંતુ એનો જવાબ આના ભાગ ઉડશે નહીં એટલે આ જે મળ્યો એ અપૂર્ણાંક કહેવાય। 5 ના છેદમાં 7 મળ્યું અહીંયા, એ શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય। એટલા માટે ભાગાકાર છે એ સવૃતતાનો ગુણધર્મ ધરાવતું નથી બરાબર। એ જ રીતના અહીંયા 2 ઉદાહરણ લીધા છે એ અત્યારે આપણે જોતા નથી। હવે એમ કીધું તમે થોડાક ઉદાહરણ લઈને ચકાસશો બરાબર। હવે શૂન્ય દ્વારા ભાગાકાર, વિદ્યાર્થી મિત્રો પહેલી વખત તમારે આવે છે, ચોથા અને પાંચમામાં આવ્યું હશે, પરંતુ શૂન્ય દ્વારા ભાગાકાર એ શક્ય છે નહીં?
कोईपण भागाकार में जीरो आए तो ये शक्य है नहीं। आप जोशू हमें आग जो एक संख्या वड़े भागाकार अर्थ है कि ते संख्या की वारंवार बादबाकी करवी। चलो आठ भेगा बे शोधीशू। हवे शू कीधु जो आठ मांथी बे बाद करो पहलू स्टेप आयु जो आठ आठ मांथी बे नी वारंवार बादबाकी करिए तो आठ माइनस बे बराबर जवाब आया छ। छ माइनस बे करो जवाब आया चार। चार माइनस बे करो जवाब आया बे। पछी आगळ जो आगळ जोई जो माइनस अहीं बे मेळ्या पछी बे माइनस बे करो जवाब आवी गया अहीं जीरो। हवे आपणे केटली वखत बादबाकी करीशुं तो शून्य आवशे तो के चार प्रयत्ने। केटला प्रयत्न थया? चार प्रयत्न थया। एक बे त्रण ने चार प्रयत्ने आपणो जवाब शुं आव्यो? शून्य आव्यो। तो आठ भागा बे बराबर अहीं लख्युं छे पण जो शुं थाय चार बराबर। हवे आज प्रमाण आपणे चौबीस भांगा आठ करो सोळ भांगा चार करो अने तमने जीरो मेळवो। हवे एम कीधुं जो अहींया बे भांगा जीरो माटे प्रयत्न करो जो बे भांगा केना माटे जीरो माटे। हवे बे भांगा जीरो कर्या जो बे माइनस जीरो बराबर जवाब आव्या बे आव्या। हवे जीरो बे माइनस जीरो जवाब आव्या बे। वरी पाछा बे माइनस जीरो बराबर जवाब तो बधी जग्याए शुं जवाब आवे छे आपणने बे जवाब आवे छे। दरेक वखते बादबाकी करता आपणने बे ज मळशे। શું મળશે? બે જ મળશે। આ પ્રક્રિયાનો શું કાંઈ અંત છે? ના, આ પ્રક્રિયાનો અંત છે નહીં। આથી આપણે બે ભાંગા જીરોને વ્યાખ્યાયિત કરી શકતા નથી। બે ભાંગા જીરો છે એ વ્યાખ્યાયિત છે નહીં। આગળ આપણે અહીંયા કીધું છે જો સાત ભાંગા જીરો માટે પ્રયાસ કરીએ। જો સાત ભાંગા જીરો जीरो माटे प्रयास करिए जो अहीं सात भागा जीरो करशो जवाब आवशे शुं विद्यार्थी मित्रों सात ज आवशे। जो फरीथी आपणे आ घटनानो कोईपण स्तरे जीरो मळतो नथी। आथी आपणे कहीए छीए कि सात भागा जीरो छे ए व्याख्यायित नथी। कोईपण संख्यानो जीरो वडे भागाकार शक्य नथी। तमारे खाली जग्यामां खरा खोटामां के विकल्पमां गम्या आवशे आइडियलमां बराबर। सात भागा जीरो बराबर शुं थाय तो के अव्याख्यायित। शुं कहेवाय? અવ્યાખ્યાયિત બરાબર। વ્યાખ્યાયિત નથી એટલે એનો મતલબ શું? અવ્યાખ્યાયિત કહેવાય। આગળ આપણે જોઈ પૂર્ણ સંખ્યાનો ઝીરોથી ભાગાકાર શક્ય નથી। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણમાં તમને બધે જ કામ આવશે। પૂર્ણ સંખ્યાનો ઝીરોથી ભાગાકાર શક્ય નથી। હવે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ આવ્યો જો। સરવાળા અને गुणाकार माटे क्रमनो गुणधर्म। आगळ जे भणाई सेना माटे हतो गुणधर्म? सवृत्तानो गुणधर्म हतो बराबर। सरवाळा बादबाकी गुणाकार अने भागाकार चारे माटे हतो। हवे सरवाळा अने गुणाकार माटे क्रमनो गुणधर्म आव्यो। क्रमनो गुणधर्म शुं सूचवे छे विद्यार्थी मित्रों आपणे ए खबर पड़ी जशे। जो हवे नीचेनी संख्या रेखानी आकृतिओ शुं दर्शावे छे? जो त्रण थी पांच कीधुं अने अहीं कीधुं बे थी पांच तो अहीं आप्युं छे। जो बंने किस्सामां आपणे पांच सुधी पहोंच्युं छे। अहीं त्रण थी पांच सुधी पहोंच्यो जो अहीं बे थी पांच सुधी। हवे तेथी त्रण वत्ता बे कर्युं जो आमां शुं कर्युं? आपणे त्रण वत्ता बे कर्युं एटले पांच थया। हवे आमां शुं कर्युं छे तो के बे वत्ता त्रण कर्युं छे एटले पांच थया। तो भई शुं थयुं? समान थयुं। अहीं त्रण वत्ता बे कर्युं बराबर पांच आव्यो। बे वत्ता त्रण कर्युं बराबर शुं आव्यो विद्यार्थी मित्रों? पांच ज आव्यो। बंने किस्सामां जवाब सेम छे। બંને કિસ્સામાં જવાબ શું કીધું? સેમ છે, પાંચ બરાબર। તો આગળ કીધું જો તે જ રીતે અહીંયા કીધું પાંચ વત્તા ત્રણ, પાંચ વત્તા ત્રણ અને ત્રણ વત્તા પાંચ સમાન છે જો। હવે અહીંયા કીધું પાંચ વત્તા ત્રણ કર્યા એટલે આઠ જવાબ આવ્યો। ત્રણ વત્તા પાંચ કરો તોય જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આઠ જ આવશે। હવે તેવી જ રીતે બીજું એક ઉદાહરણ તમે લઈ શકો છો બરાબર। હવે આપણે પ્રશ્ન કર્યો કે શું આ સાચું છે જ્યારે કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓ ઉમેરાય છે બરાબર? હા સાચું છે। આ તપાસો, તમને પૂર્ણ સંખ્યાની કોઈ પણ એવી જોડ નહીં મળે જેમાં સંખ્યાઓના સરવાળાના ક્રમ બદલવા પર અલગ અલગ સરવાળો મળે। હવે તમે કોઈ પણ સંખ્યા બે પૂર્ણ સંખ્યા લ્યો, દાખલા તરીકે ચાર વત્તા ત્રણ કર્યા મેં, જવાબ મને શું મળશે? સાત જ મળશે। એ જ રીતના હું હવે આ ક્રમને અદલા બદલી કરીશ જો। ત્રણને અહીંયા લઈ લઉં ચારની જગ્યાએ અને ચારને ત્રણની જગ્યાએ જવા દો અને સરવાળો કરો, જવાબ શું મળશે વિદ્યાર્થી મિત્રો? બે સરખો જ મળશે।
એટલા માટે ક્રમનો ગુણધર્મ આપણે સૂચવે છે કે તમે ક્રમની અદલા બદલી કરો છો, પરંતુ જવાબ શું મળે છે આપણને? એક જ મળે છે. જવાબ શું મળે છે? એક જ મળે છે બેઈમાં, બરાબર. એટલા માટે અહીંયા લખ્યું છે, જો તમે બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકો છો. આ યાદ રાખવાનું છે આપણે, બરાબર. આગળના ધોરણમાં કામ આવે છે. પૂર્ણ સંખ્યાને કોઈ પણ ક્રમમાં આપણે ઉમેરી શકીએ છીએ. 3 વત્તા 5 કરો કે 5 વત્તા 3 કરો, ભાઈ શું થાય? સરખું જ થશે, બરાબર. હવે નીચે આપ્યું છે, જો અમે કહીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળો કેવો છે? સમક્રમી છે. આ શબ્દ તમારે આવશે વિકલ્પમાં કે ગમે ત્યાં. જો સમક્રમી, સમક્રમી એટલે ક્રમ કેવો, અદલા બદલી કરો, જવાબ શું આવે, સરખો આવે, એને કહેવાય સમક્રમી. શું કહેવાય? સમક્રમી. આને સરવાળાના ક્રમનો ગુણધર્મ કહેવાય છે. આને શું કહેવાય? સરવાળાના ક્રમનો ગુણધર્મ, બરાબર. હવે આ જ રીતને જો ગુણાકારનો ગુણધર્મ આવશે. જોઈએ આપણે આગળ, જો અહીંયા કીધું, અહીં ગુણાકારનો ક્રમનો ગુણધર્મ દેખાય છે. બે મિત્રોએ ચર્ચા કરી, આપણે ચર્ચા નથી કરતા, બરાબર. અહીં ગુણાકારનો ક્રમનો ગુણધર્મ દેખાય છે. તો કે હા, 4 અને 5 અલગ અલગ ક્રમમાં ગુણાકાર કરો. ચાલો 4 × 5 કરો. 4 × 5 બરાબર જવાબ મળશે 4 × 5 = 20. હવે આ બેનો ક્રમ અદલા બદલી કરો. 4 ની જગ્યાએ 5 મૂકો અને 5 ની જગ્યાએ 4 મૂકો. જવાબ શું આવશે? 5 × 4 શું થયા? 20 જ થયા. ભાઈ જવાબ શું આવ્યા વિદ્યાર્થી મિત્રો? સરખા જ આવ્યા. કેવા આવ્યા? સરખા જ આવ્યા. હવે જો ભાઈ સરખું થઈ છે. અહીંયા તમને એમ કીધું, જો 4 × 5 = 5 × 4, ભાઈ જવાબ શું આવ્યા? સરખા જ આવ્યા. શું આ સંખ્યાઓ 3, 6, 5, અને 7 માટે સાચું છે? હા સાચું જ છે. જો 3 × 6 કરો. ચાલો 6 × 3 = 18, 3 × 6 આ જ રીતના 6 × 3 = 18, બેય માટે સાચું જ થાય છે, બરાબર. તેથી આપણે કહી શકીએ કે તમે બે પૂર્ણ સંખ્યાનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકો છો. જેમ આપણે સરવાળામાં કર્યું, કોઈ પણ ક્રમમાં આપણે સરવાળો કરી શકીએ છીએ, એ જ રીતના આપણે ગુણાકારમાં તમે કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. આટલું સમજાણું. હવે એ જ આપણે સરવાળો સમક્રમી છે, એ જ રીતના ગુણાકાર પણ કેવો છે? સમક્રમી છે. આગળ જો આપણે કહી શકીએ છીએ કે ગુણાકાર એ પૂર્ણ સંખ્યાઓના માટે સમક્રમી છે. ગુણાકાર છે એ પૂર્ણ સંખ્યા માટે સમક્રમી છે, બરાબર. તમે હું જે અંડરલાઈન કરતો જાઉં છું એ તમે પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી અંડરલાઈન કરજો, એટલે તમે વાંચવા બેસો ત્યારે તમને હાઈલાઈટ થઈ જાય, એટલા માટે, બરાબર. ગુણાકાર એ પૂર્ણ સંખ્યા માટે સમક્રમી છે અને સરવાળો પણ સમક્રમી છે પૂર્ણ સંખ્યા માટે. તેથી આ પ્રમાણે પૂર્ણ સંખ્યા માટે સરવાળા અને ગુણાકાર બંને કેવા છે? સમક્રમી છે, બરાબર. હવે તમને એમ કીધું કે પૂર્ણ સંખ્યા માટે બાદબાકી સમક્રમી નથી. પૂર્ણ સંખ્યા માટે બાદબાકી સમક્રમી નથી. ચાલો એના માટે આપણે તપાસ કરી જોઈએ, બરાબર. જો અહીંયા આપ્યું છે 3 ઓછા તમે 2 કરો. ચાલો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3 માંથી આપણે 2 બાદ કરી, જવાબ શું આવશે? 1 આવશે. હવે ક્રમ બદલાવો. ચાલો 2 અહીંયા લઈ લો, 2 − 3 કરું. તો નાના પદમાંથી મોટું પદ બાદ આપણે થતું નથી, એટલે શું કરી છે? મોટા પદમાંથી નાનું પદ બાદ કરી છે, એટલે 3 માંથી 2 બાદ કરી એટલે 1 મળશે. પરંતુ નિશાની કેવી આવશે? મોટા પદની. મોટું પદ આ છે એટલે માઇનસની નિશાની, એટલે આમાં જવાબ આવે −1 આવે. તો બાદબાકી જોવો જે સમક્રમી છે, ભાઈ જવાબ સરખા આવે છે? ભાઈ જવાબ સરખા આવતા નથી, એટલા માટે બાદબાકી સમક્રમી નથી. એ જ રીતના ભાંગાકાર પણ સમક્રમી નથી. આ યાદ રાખજો તમારા માટે, આગળના ધોરણમાં તમને કામ આવશે. સરવાળો અને ગુણાકાર, સરવાળો અને ગુણાકાર એ સમક્રમી છે, બાદબાકી અને ભાગાકાર સમક્રમી નથી. અહીંયા આપણે આગળ એ પૂછે, જો ભાંગાકાર માટે કીધું, જો 6 ભાંગ્યા 3 બરાબર ને 3 ભાંગ્યા 6 ભાઈ સરખું થશે? નહીં થાય. જો 6 ભાંગ્યા 3 કરો. ચાલો આનો ભાંગાકાર કરો, 3 × 2 = 6, આનો જવાબ આવશે 2. હવે 3 ભાંગ્યા 6 કરો. ચાલો 3 × 2 = 6, અંશમાં કાંઈ ન વધે એટલે જવાબ આવે 1, છેદમાં વધ્યો 2,
આનો જવાબ આવ્યો બે અને આનો જવાબ આવ્યો એકના છેદમાં બે, ભાઈ સરખું કહેવાય ના, સરખું કહેવાય નહીં, બરાબર. હવે આપણે જૂથનો ગુણધર્મ જોશું. શેનો ગુણધર્મ? જૂથનો ગુણધર્મ. સરવાળા અને ગુણાકારના જૂથનો ગુણધર્મ. જૂથ એટલે શું? ભેગું. શું? ભેગું. હવે અહીંયા આપણને આપ્યો છે, જો જૂથનો ગુણધર્મ આપ્યો છે. હું તમને સીધી રીતે શીખડાવું તો પહેલાં એ વત્તા બી વત્તા સી બરાબર એ વત્તા બીજા કૌંસમાં બી વત્તા સી. પહેલાં શું કર્યું મેં? તો કે એ બી ને સી ત્રણ પૂર્ણ સંખ્યા લેવાની, બરાબર. મેં અત્યારે એબીસી લીધી, એની જગ્યાએ તમે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ શકો છો. હવે મેં શું કર્યું? પહેલાં બેને શું કર્યા? ભેગા રાખ્યા અને ત્રીજા ભાઈને નોખો રાખ્યો. પહેલાં બે ભાઈને શું કર્યા? કાઉસમાં પૂરી દીધા. ત્રીજા ભાઈને શું કર્યા? નોખા રાખ્યા, બરાબર. ને ઓલી બાજુ શું કરવાનું તમારે? એમાં આ પહેલાં ભાઈને નોખો રાખવાનો, કેને? પહેલાં ભાઈને નોખો રાખવાનો. અને બીજા અને ત્રીજા ભાઈને શું કરવાના? કાઉસમાં ભેગા કરી દેવાના, બરાબર. હવે આની જગ્યાએ તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે, ચાલો એ જ ઉદાહરણ લઈશું આપણે. એ બરાબર બે, બી બરાબર ત્રણ અને સી બરાબર ચાર. તો જવાબ શું આવશે? જો આ જ રીતના બે વત્તા ત્રણ વત્તા ચાર, પહેલાં કાઉસનું તમારે સાદરૂપ આપવાનું, એટલે બે વત્તા ત્રણ એટલે જવાબ શું આવ્યો? પાંચ આવ્યો, બરાબર. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, જોજો ચેક કરો. અને વત્તા ચાર એમનામ, તો પાંચ વત્તા ચાર બરાબર શું આવ્યો? આ બાજુ ડાબી બાજુ નવ જવાબ આવ્યો. જમણી બાજુ ચેક કરો, ચાલો અહીંયા અહીંયા આપ્યું છે, જો બી માટે બે વત્તા બીજા કૌંસમાં ત્રણ વત્તા ચાર, તો પહેલાં કાઉસનું તમારે સાદુરૂપ આપવાનું, હંમેશા કાઉસનું પહેલાં સાદુરૂપ આપવાનું. ત્રણ વત્તા ચાર એટલે જવાબ આવ્યો સાત, અને આગળ બે પ્લસ એમનામ રાખવાના, બરાબર. સાત વત્તા બે જવાબ આવ્યો નવ, તો આ બાજુ પણ મને કેટલો જવાબ આવ્યો? નવ આવ્યો. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આ સરવાળા અને ગુણાકારમાં જૂથનો ગુણધર્મ લાગુ પડે છે, બરાબર. તો હવે આ જ રીતના સરવાળાની જગ્યાએ શું આવશે? સરવાળાની જગ્યાએ તમે ગુણાકારની નિશાની કરી નાખશો, એટલે આ ગુણાકારનો જૂથનો ગુણધર્મ બની ગયો. ગુણાકારનો શેનો ગુણધર્મ બની જશે? જૂથનો ગુણધર્મ બની જશે. એ ગુણ્યા બી પહેલા કૌંસમાં ગુણ્યા સી એમનામ નોખો, બરાબર. એ ગુણ્યા કૌંસમાં બી ગુણ્યા સી, આ ગુણાકારનો જૂથનો ગુણધર્મ આપણો બની જશે. હવે કીધું, જો અહીંયા ઉપરના એ અનુસાર તમે પહેલાં બે અને ત્રણને જોડીને મળતા સરવાળામાં ચાર જોડી શકો છો, સાથે બી અનુસાર તમે પહેલાં ત્રણ અને ચારને જોડીને મળતા સરવાળામાં બે જોડી શકો છો. અહીંયા મેં શીખડાયું એ જ પ્રમાણે છે. જો શું બંને પરિણામો સરખા નથી, આપણે આ પ્રમાણે મેળવી શકીએ છીએ. જો મેં કીધું પાંચ વત્તા સાત વત્તા ત્રણ બરાબર બાર, વત્તા શું થયા? ત્રણ બરાબર શું થયા? પંદર. અને જો અહીંયા પહેલાં કૌંસ આપ્યો હતો ને, હવે સાત અને ત્રણને ભેગા કરી દીધા. જો અહીંયા સાત અને ત્રણને ભેગા કરી દીધા, આગળ પેલો પાંચ હતો એ શું કર્યો? નોખો રાખ્યો. પહેલાં કૌંસનું સાદરૂપ આપ્યું, સાત વત્તા ત્રણ એટલે દસ, અને હવે પાંચ એમનેમ દસ ને પાંચ પંદર, બરાબર. એટલે ભાઈ જવાબ શું મળશે? ડાબી બાજુ અને જમણી બાજુ જવાબ સરખા જ મળશે, બરાબર. જેને પૂર્ણ સંખ્યાઓના સરવાળાનો જૂથનો ગુણધર્મ કહે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ઉદાહરણ એક તમને આપ્યું છે, બરાબર. એ તમારે જોવાનું છે. શું કીધું? બસો ચોત્રીસ, એકસો સત્તાણું અને એકસો ત્રણ સંખ્યાનો સરવાળો કરો. અહીંયા આપણે સરવાળો કરી દીધો છે, જો બસો ચોત્રીસ વત્તા એકસો સત્તાણું વત્તા એકસો ત્રણ. હવે એને આપણે ભેગા કઈ રીતના કર્યા? તો કે મને મીંડાવાળી સંખ્યા મળે છેલ્લે. છેલ્લે શું મળે? મને મીંડાવાળી સંખ્યા મળે. તો આપણે એની સંખ્યા, એવી સંખ્યા શું કરી? ભેગી કરી દીધી. તો એકસો સત્તાણું વત્તા શું કર્યા? એકસો ત્રણ કર્યા. તો એટલે જવાબ શું આવ્યો? મને ત્રણસો જવાબ મળ્યો. શું મળ્યો મને? જવાબ ત્રણસો મળે છે, જો. અને બસો ચોત્રીસ અલગ રાખ્યા, એટલે બસો ચોત્રીસ વત્તા ત્રણસો, જવાબ આવ્યો કેટલો? પાંચસો ને ચોત્રીસ મળે છે. હવે આ રમત છે એ અત્યારે આપણે રમવાની નથી, પરંતુ તમે તમારા મિત્રો સાથે રમત રમી શકો છો, બરાબર. આગળ જોઈએ આપણે. અહીંયા તમને આપણે જૂથનો ગુણધર્મ ભણ્યા હમણાં,
એના વિશે વાત કરેલ છે બરાબર કે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ કહેવાય છે જેમ સરવાળા માટે મેં વાત કરી એ જ રીતના ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ સોરી જૂથનો ગુણધર્મ વપરાય છે બરાબર ઉદાહરણ ત્રણ અને ચાર એ તમને હું દાખલા ગણાવીશ ત્યારે તમને સમજાઈ જશે સ્વાધ્યાય આપણું 2.2 ભણાવીશ ત્યારે તમને દાખલા સમજાઈ જશે હવે આજે ગુણાકારનું સરવાળા પર વિભાજન ખાસ વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણમાં તમને બધે જ કામ આવે છે ગુણાકારનું સરવાળા પર વિભાજન બરાબર હવે અહીંયા તમને પ્રેક્ટિકલ તરીકે આપ્યું છે બરાબર તો તમારે આ સૌ પ્રથમ પહેલાં વાંચી લેવાનું છે શું કીધું છ સેમી ગુણ્યા 8 સેમી માપનો એક આલેખ લો જેમાં 1 સેમી ગુણ્યા 1 સેમી માપવાળા ચોરસ ખાના બનેલા છે આવો તમને આપણે શું દોરેલો હોય છે આલેખ તમે જોયો હોય તો આલેખ છે એમાં શું કીધું આ રીતના કાપવાનું છે જો કુલ કેટલા ચોરસ છે તમારી પાસે કુલ કેટલા ચોરસ છે તો અહીંયા પૂછે જો શું આ સંખ્યા 6 × 8 છે હા 6 × 8 છે હવે આ બધું જ આપણને આપ્યું છે જો ચોરસની સંખ્યા શું છે તો કે આમાં 6 × 5 છે જો 6 × 5 એટલે શું જો અહીં 1 2 3 4 5 6 છ શું છે ઊભા ખાના 1 2 3 4 5 પાંચ કેવા છે આડા ખાના એટલે એનું શું કહેવાય 6 × 5 કહેવાય બરાબર તો બંને ભાગોમાં કુલ કેટલા ચોરસ છે હવે આમાં જો 1 2 3 4 5 6 અને 1 2 ને 3 6 × 3 છે હવે આનો અર્થ શું થાય તો કે 6 × 5 + 6 × 3 છે પ્રશ્ન કર્યો છે આપણને બરાબર હું સીધી રીતે તમને કહી દઉં તો આનું વ્યાપક સ્વરૂપ આ રીતનું છે જો a × b + c = પહેલા કૌંસમાં આ બંનેનો ગુણાકાર આવશે એટલે કે 1 × b તમારે યાદ રાખવાનું અને આ જે પૂછ્યું હોય આપણને એની નિશાની એટલે કે વત્તાની નિશાની આવશે બીજા કૌંસમાં શું આવશે તો કે a અને c નો ગુણાકાર a × શું થશે c થશે સમજાણો વિદ્યાર્થી મિત્રો પાકું હવે શું કરશું તો કે આમાં શું થાય તો કે a અને b નો ગુણાકાર પહેલા કૌંસમાં લખવાનો વત્તાના વત્તા અહીંયા વચ્ચે લખવાના અને a અને c નો ગુણાકાર આપણે બીજા કૌંસમાં લખવાનો છે બરાબર આ શું થયું ગુણાકારનું સરવાળા પર વિભાજન શું થયું ગુણાકારનું સરવાળા પર વિભાજન કહે છે સીધી રીતે બરાબર હવે આ ગુણધર્મને ગુણાકારનું સરવાળા પર વિભાજન કહે છે બરાબર જો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે જો મેં લખ્યું એ જ પ્રમાણે એ બરાબર અહીંયા લઈ લીધા છે 2 જો 2 × ગુણાકાર નિશાન એમનામ 3 + 5 અહીંયા શું લીધા છે 3 + 5 બરાબર પહેલા કૌંસમાં લખ્યા જોજો 2 × શું લખ્યું છે 2 × 3 પછી બીજા કૌંસમાં 2 × 5 લખ્યા છે ઓકે તો આ મેં તમને વ્યાપક સ્વરૂપ કહી દીધું છે અને કેવું કહેવાય વ્યાપક સ્વરૂપ વ્યાપક કેવું સ્વરૂપ કહેવાય વ્યાપક સ્વરૂપ એટલે કે એ બી અને સી ની જગ્યાએ તમે કોઈ પણ કિંમત લખી શકો છો બરાબર નીચે આપ્યું છે તમે આમાં એ બી ને સી ની કોઈ પણ કિંમત લઈને ચકાસી શકો છો બરાબર ત્યારબાદ હવે આપણે ગુણાકાર અને સરવાળા માટે એકમ ઘટક ચાલો આ બધાને ખબર જ હશે પરંતુ તોય છતાં આપણે એક વખત જોઈ લઈએ ગુણાકાર અને સરવાળા માટે એકમ ઘટક એટલે તટસ્થ ઘટક કોઈ પણ સંખ્યામાં આપણે દાખલા તરીકે 5માં શું ઉમેરી ખાલી જગ્યા ઉમેરી તો જવાબ એની સંખ્યા પોતે મળે 5માં શું ઉમેરી તો એની સંખ્યા પોતે જવાબમાં મળે તો તમારો જવાબ શું હશે વિદ્યાર્થી મિત્રો 5માં શું ઉમેરી તો જવાબ 5 જ મળે 0 બરાબર શું થાય 0 એટલે અહીંયા શું આવશે 0 આવશે તો આ સરવાળા માટે શું થયું તટસ્થ ઘટક અથવા એકમ ઘટક પણ તમે કહી શકો છો હવે આ જ રીતના 5 × ખાલી જગ્યા બરાબર 5 હવે શું કીધું મેં 5નો કોની સાથે તમે ગુણાકાર કરશો તો તમને 5 જ જવાબ મળશે 5નો તમે કોની સાથે ગુણાકાર કરશો તો જવાબ તમને 5 જ મળશે તો તમારા મનમાં પ્રશ્ન થશે શું થશે એક જ આવશે
શું આવશે? પાંચનો એક સાથે આપણે ગુણાકાર કરશું તો આપણને જવાબ પાંચ જ મળે, પાંચ એકુ પાંચ. તો આ એક છે એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. શું છે? તટસ્થ ઘટક ગુણાકાર માટે. સરવાળા માટે શું થયો? ઝીરો. એટલે યાદ રાખવાનું છે, જો પૂર્ણ સંખ્યાનો સમૂહ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહથી કઈ રીતે જુદો પડે છે એ અત્યારે કાંઈ નથી, તે પૂર્ણ સંખ્યાના સમૂહમાં માત્ર શૂન્યની હાજરી છે. શૂન્યની સરવાળામાં વિશેષ ભૂમિકા છે કે નહીં? શૂન્યની બાજુની કોષ્ટકમાં તમને શૂન્યની ભૂમિકા છે. જો અહીંયા તમને આપ્યું છે સાત વત્તા ઝીરો કરો, જવાબ શું આવશે? એની સંખ્યા પોતે જ મળશે. પાંચ વત્તા ઝીરો કરો, એની સંખ્યા શું મળશે? પોતે જ આપણને મળશે, બરાબર. તો ઝીરો વત્તા પંદર કરો તોય પણ આપણે જવાબ એ જ મળશે, બરાબર. જ્યારે તમે શૂન્યને કોઈ પણ પૂર્ણ સંખ્યામાં ઉમેરો તો પરિણામ શું છે? તો કે પરિણામ ફરી તે જ પૂર્ણ સંખ્યા આપણને મળે છે. હવે આ જ કારણથી શૂન્યને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ સંખ્યા કહે છે. શૂન્યને પૂર્ણ સંખ્યાઓના માટે સરવાળાનો તટસ્થ ઘટક પણ કહે છે. હવે આ જ રીતના મેં તમને કીધું કે ગુણાકારની પ્રક્રિયામાં શૂન્યની એક વિશેષ ભૂમિકા છે. કોઈ પણ પૂર્ણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરતા આપણને જવાબ શું મળે છે? વિદ્યાર્થી મિત્રો, શૂન્ય. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો, જવાબ શું મળે છે? શૂન્ય મળે છે. એટલે કે પાંચ ગુણ્યા ઝીરો કરો, જવાબ શું આવશે? શૂન્ય જ આવશે. આગળ જોઈએ આપણે. અહીંયા આપણને કીધું છે જો કે પાંચ ગુણ્યા છ કરો, જવાબ શું આવશે? ત્રીસ. આ બધી જ શું આપ્યું છે? જો પૂર્ણ સંખ્યા જ છે. આપણે જુઓ કે કેવી રીતે ગુણાકારની સંખ્યામાં ઘટાડો થાય છે. જો પાંચ ગુણ્યા છ કર્યા શું થયા? ત્રીસ. પાંચ ગુણ્યા પાંચ કરો તો પચીસ. શું તમને કોઈ સરખી સંખ્યા દેખાય છે? ના, મને સરખી સંખ્યા દેખાતી નથી. શું તમે અંતિમ પગથિયાનું અનુમાન લગાવી શકો છો? તો કે ના, આપણે અંતિમ પગથિયાનું અનુમાન લગાવી શકતા નથી. હવે અહીંયા પ્રશ્નચિહ્ન કર્યો એનો જવાબ આપણે ખબર પડી જાય, અનુમાન લગાવી શકી. શું આ જ રીતના બીજી પૂર્ણ સંખ્યા માટે પણ સાચી છે? હા, બે અલગ અલગ પૂર્ણ સંખ્યાઓ સાથે લઈ શોધવાનો પ્રયત્ન કરો. તમને પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક ઝીરો મળે છે? તો કે ના, ઝીરો મળશે નહીં. ગુણાકાર માટે ઝીરો મળશે નહીં. હવે કીધું જોજો, કોઈ પૂર્ણ સંખ્યા સાથે શૂન્ય જોડતા તે જ પૂર્ણ સંખ્યા મળે છે. જોડતા સરવાળા માટે તે જ સંખ્યા મળશે. આવી જ સ્થિતિ પૂર્ણ સંખ્યાના ગુણાકારની છે. આપેલ કોષ્ટક જુઓ, ચાલો આ કોષ્ટક જુઓ. સાત ગુણ્યા એક કરો, જવાબ આવશે શું? સાત જ આવશે. પાંચ ગુણ્યા એક કરશો, જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? પાંચ જ આવશે, બરાબર. તો આના ઉપરથી કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે એક તટસ્થ સંખ્યા કે ગુણાકારનો તટસ્થ ઘટક છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો, કયા કયા ગુણધર્મો? સૌવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, ત્યારબાદ વિભાજનનો ગુણધર્મ એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન અને તટસ્થતાનો ગુણધર્મ આપણે ભણી ચૂક્યા છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 તેના વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.